નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. આપની સાથે હું છું પ્રિયંકા. જે અંગે અમે વાત કરવા જઈ રહ્યા છે એ કોઈ કાલ્પનિક કહાની નથી, પરંતુ એક હકીકત છે. એક એવી હકીકત જેના વિશે જાણશો તો તમે પણ ચોંકી જશો. એક રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યમાં 2019માં 5.38 લાખ યુવાનો બેરોજગાર હતા. અમદાવાદ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના રિપોર્ટ મુજબ હાલમાં સૌથી વધુ એટલે કે 62,608 યુવાનો બેરોજગાર બન્યા છે. કારણ કે ગુજરાતના ઉદ્યોગોને થઈ ગયેલી ગંભીર અને જીવલેણ બીમારીના કારણે તેને ભરખી ગયા છે બે અજગર. તે મરી રહ્યા છે પડે પડ. તેના નામશેષ થવાની છે પૂરી તૈયારી. ચહેરા પરની આ માયુસીના દ્રશ્યો વર્ષો જૂના નથી. ગયા વર્ષે દિવાળીના હતાશ બનેલા આ ચહેરા છે, જેને જીએસટી અને નોટબંધીનો એવો તો માર સહન કર્યો કે દિવાળી તો ઠીક, હોળીમાં પણ દેવાડો ફૂંકાઈ ગયો. કદાચ સરકારી ચોપડે એવા ઘણા પ્રયત્નો થયા કે ઉદ્યોગો બેઠા થાય, નાનામાં નાના વેપારી નોટબંધી અને જીએસટીમાં કચડાઈને મરી ન જાય. પરંતુ આ બધું જ કદાચ વાતો પૂરતું સીમિત રહી ગયું. આ હકીકતથી સૌ કોઈ વાકેફ હતા, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીને ચોક્કસ આંકડા સાથે પ્રબળ પુરાવા મળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે છેલ્લા 1.5 વર્ષમાં વેપારીઓના એવા હાલ થયા છે કે કાપે તો લોહી ન નીકળે. સાંભળી લો ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખના શબ્દો. હું કોન્ટ્રાડિક્ટ નથી કરતો, પણ જે એમએસએમઈને ડિમોનેટાઇઝેશન અને જીએસટીની હિસાબે એમએસએમઈને ઉપર ખાસી અસર થયેલી છે અને એમને વેપારમાં ખૂબ તકલીફ પડી છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, જામનગર જેટલા શહેર જેટલા જિલ્લા ગણો તેટલા ઓછા છે જ્યાં વેપારીઓને અસર ન પહોંચી હોય. ટેક્સટાઇલ, જ્વેલરી અને નાના મોટા ઉદ્યોગકારોની હાલત ખૂબ જ ગંભીર છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉદ્યોગોને નોટબંધી અને જીએસટીની એટલી મોટી અસર પહોંચી છે કે નાના મોટા તમામ ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન થયું છે. શું હાલ થયા છે ઉદ્યોગકારોના, આવો જોઈએ. તે નામશેષ થતા શું વધશે બેરોજગારી? તેના બદલાવ સાથે બદલાશે ગુજરાત? જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ઉદ્યોગોની કરમ કહાની. ગુજરાતના નાના મોટા ઉદ્યોગે નોટબંધી અને જીએસટીના કારણે કેટલું નુકસાન થયું તેના પર સૌ પ્રથમ નજર કરીએ તો ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોમાં ઉત્પાદન 20-25% ઘટ્યું છે, જેને કારણે દેશનું ઉત્પાદન દર વર્ષે લગભગ 15% ઘટી જાય તેવી શક્યતા છે. ખાસ કરીને સુરતમાં સિન્થેટિક કાપડ ઉદ્યોગનું ઉત્પાદન 4 કરોડથી ઘટીને 2.5 કરોડ મીટર થઈ ગયું છે. જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં વર્ષ 2017-18માં 4.3% ઘટાડો થયો છે. હાલ સુરત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં લગભગ 50,000 જેટલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો કાર્યરત છે, જેમાં ઇનપુટ ક્રેડિટનું રિફંડ સમય ન મળવાને કારણે નાણાકીય અછત સર્જાય છે. આ કારણસર ગમે ત્યારે સુરતના ઉદ્યોગોના યુનિટો બંધ થવાને આરે છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ ઝુંબેશ હેઠળ ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ મરણ પથારીએ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. જે અમદાવાદ, વડોદરા, રાજકોટમાં 2,000 જેટલા નાના ઉદ્યોગો કદાચ 2019 સુરત જોઈ નહીં શકે. દાવો છે કે અહીં વસતા 50,000 જેટલા લોકોની રોજગારી પ્લાસ્ટિક પ્રતિબંધને કારણે દાવ પર લાગી ગઈ છે. જો કે એવું નથી કે આ તમામ અસર માત્ર ને માત્ર જીએસટી અને નોટબંધીને કારણે છે. ગુજરાતના વેપારીઓ પર એવા તો ચાપખા વાગ્યા છે કે જેને કારણે ઉદ્યોગોમાં ઠંડી પહેલા જ ઠૂંઠવાઈ ગયા છે. ક્રૂડના ભાવ વધી ગયા છે, એક્સચેન્જના ભાવ વધી ગયા છે, અને અત્યારે ગ્લોબલ રિસેશન છે ત્યારે એને હિસાબે અત્યારે માર્કેટ ડિમાન્ડ, પ્રાઇસ, કોસ્ટ ઇફેક્ટિવનેસ, વર્કિંગ કેપિટલ, ફાઇનાન્સ એ બધી મુશ્કેલીઓ છે. અને એમાં પણ ગવર્મેન્ટની અમુક પોલિસીઓ અને થોડું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રોપર થતું નથી, એને હિસાબે મુશ્કેલીઓ જરા વધારે છે. જામનગરના બ્રાસ ઉદ્યોગો ઇવી બિલના અમલીકરણને કારણે ઘણી હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠા વિસ્તારમાં નગરપાલિકાઓ દ્વારા પ્રોપર્ટી ટ્રાન્સફર 1-2% લેવાય છે, જે ઉદ્યોગો પર નાણાકીય બોજ બને છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની મોટી અછત છે. નર્મદા કેનાલની વ્યવસ્થા ન હોવાને કારણે સરફેસ વોટર પણ નથી મળતું. આવા અનેકવિધ પ્રશ્નોને કારણે ગુજરાતના ઉદ્યોગો વૈશ્વિક મંદી હેઠળ પીસાઈ રહ્યા છે. ગુજરાત વેપારી મહામંડળ દ્વારા આ અંગે સજેશન્સ પણ આપવામાં આવ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ એ છે કે ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રે વૃદ્ધિદરમાં ઘટાડો થઈ ગયો છે, જેને કદાચ હવે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે વાત કરીએ ખરીદી ખોરંભેની.
જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ત્રીજા દિવસે મગફળી ખરીદવાનું બંધ રખાયું છે. બે દિવસથી ખરીદેલી મગફળીનો નિકાલ ન થતાં ખરીદી બંધ રખાઈ છે. ખેડૂતો ગઈકાલ રાતથી લાઇનમાં ઉભા છે. સવારથી મગફળીની ખરીદી ન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોના વાહનોના ડબલ ભાડા પણ ચડી રહ્યા છે. ખેડૂતોની મગફળીની ખરીદી ન થતાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલ રાતથી જ ખેડૂતો માર્કેટયાર્ડ આવી પહોંચ્યા હતા, પરંતુ આજ સવાર થતાં જ્યારે મગફળીની ખરીદી શરૂ ન કરવામાં આવી ત્યારે ખેડૂતો રોષે ભરાયા છે. કારણ કે ખેડૂતો જે વાહનો લઈને આવ્યા છે તે વાહનોના પણ ડબલ ભાડા થઈ ગયા છે. ખેડૂતો હાલ માર્કેટયાર્ડમાં વિરોધ નોંધાવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ મગફળીની ખરીદી ખોરંભે ચડી છે. બે દિવસથી ખરીદેલી મગફળીનો કોઈ જ નિકાલ નથી થઈ રહ્યો. ગઈકાલ રાતથી ખેડૂતો લાઇનમાં ઉભા છે. તો આ તરફ જામનગરમાં મગફળીની ખરીદીમાં ધીમી ગતિથી પરેશાની થઈ છે. જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની ગઈકાલે માત્ર 10 ખેડૂતોની મગફળીની જ ખરીદી કરવામાં આવી હતી. તો આમ ધીમી ગતિએ જે કામ ચાલી રહ્યું છે તેને લઈને પણ ખેડૂતો રોષે ભરાયા છે. અલગ અલગ જગ્યાએ જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યાં કોઈક ને કોઈક અવ્યવસ્થા જોવા મળી રહી છે. ક્યાંક મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે તો ક્યાંક ધીમી ગતિથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં માત્ર 10 ખેડૂતોની જ મગફળી ગઈકાલે ખરીદાઈ હતી, જેના કારણે આ મંથર ગતિથી જે કામ ચાલી રહ્યું છે તેને લઈને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. જામનગરના કાલાવાડમાં મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. યાર્ડમાં અસુવિધાથી ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. ગઈકાલથી જ ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. વિડીયોગ્રાફર નહીં હોવાથી ખરીદી બંધ કરી હોવાનો અધિકારીઓ ખેડૂતોને જવાબ આપી રહ્યા છે. તો કાલાવાડમાં યાર્ડમાં જે અસુવિધાઓ છે તેને લઈને ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. મગફળીની ખરીદી અહીં બંધ કરવામાં આવી છે કારણ કે વિડીયોગ્રાફર નથી તેવા બહાના આગળ ધરીને ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા ખેડૂતોને જવાબ આપવામાં આવ્યો છે કે વિડીયોગ્રાફર નહીં હોવાને કારણે ખરીદી બંધ કરવામાં આવી છે. તો આ તરફ અમરેલીમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી ખોરંભે ચડી છે. સાવરકુંડલા એપીએમસીમાં ખરીદી ખોરંભે ચડી છે. બે દિવસમાં ફક્ત 17 ખેડૂતોની જ મગફળી ખરીદાઈ છે. મગફળી ભરવાના બારદાનને જે સ્ટીકર મારવાના હોય છે તે સ્ટીકર ન હોવાને કારણે મગફળીની ખરીદી ખોરંભે ચડી છે. મગફળી ભરીને ગયેલી ટ્રક પીઠવડી ગામેથી આવીને પરત ફરી છે. મગફળી ગોડાઉન પર અધિકારી હાજર ન હોવાથી મગફળી ભરેલી ટ્રક પરત આવી રહી છે. આગળ વધીએ. રાજકોટમાં ફેસબુક પર ફેક આઈડી બનાવતી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. નિકી પરમાર નામથી યુવતીનું નિકી સોલંકીના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું. કિરણ અને નિકી વચ્ચે અણબનાવને લઈને આ કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવી વાત હાલ સામે આવી રહી છે. નિકી સોલંકી નામનું ફેક આઈડી બનાવ્યું હતું. અમદાવાદમાં કીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કૌભાંડનો મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. રોકાણકારો અને એજન્ટો મોટી સંખ્યામાં વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કંપનીના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી હતી. કીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુજરાત ઉપરાંત દિલ્હીમાં પણ ઓફિસ આવેલી છે અને મોટી સંખ્યામાં લોકો કંપનીની છેતરપિંડીનો શિકાર થયા છે, ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે મેચ્યોરિટી થઈને લોકો લેવા ગયા ને તો એમને કીધું કે તમે ઓરિજિનલ સર્ટિફિકેટ જમા કરાવી દો તો તમારું પેમેન્ટ મળી જશે એમ. પણ પેલા એ ધક્કા ખાડ્યા, 2-3 મહિના ધક્કા ખાડ્યા પછી એને પૈસા ના મળ્યા તો એને પોલીસ ફરિયાદ નોંધાવીને આ લોકોને પકડી લીધા. પોતે અલગ અલગ યોજનાઓ બનાવેલી અને અમને જાણે એની કરી એ પ્રમાણે અમે લોકો છે ને પૈસા ઉઘરાવીને ઓફિસમાં આપતા, પછી એ લોકોએ છે ને સર્ટિફિકેટ આપે અને પછી પૈસા ભરી એટલે એની પાવતી વગેરે બધું આપતા હતા. વિનય શાહ કૌભાંડ મામલે અમદાવાદના અનેક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, ત્યારે આ મામલે લોકોનો આક્ષેપ છે કે વિનય શાહના વિરોધમાં પોલીસ અરજ સાંભળી નથી રહી. નિકોલ વિસ્તારના અનેક લોકો ક્રાઇમ બ્રાન્ચના ધક્કા ખાઈ રહ્યા છે. સીઆઈડી ક્રાઇમ માત્ર વસ્ત્રાપુરની જ ફરિયાદોની તપાસ કરી રહી છે. ભરતભાઈ કઠાડિયા,
એમના જોડે અમે રોક્યા હતા પૈસા, પણ એ અમારા ફોન ઉપાડતા નથી અત્યારે, અને પછી એ અત્યારે ભાગી ગયા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા તો એમને એમ કીધું કે મેઘાણીનગરમાં મેન્ટલ બારી જોડે જઈ આવો એકવાર, તો ત્યાં કાલ સાંજે અમે ગયા હતા તો ત્યાં અત્યારે બધું બંધ થઈ ગયું છે. અમને ફરિયાદ તો લીધી પણ કે તમે હવે મેઘાણીનગર જાઓ, તો કાલે મેઘાણીનગર બી ગયા હતા તો કે હવે તમારે અહીંથી ગાંધીનગર જવું પડશે, અહીંથી ત્યાં શિફ્ટ થયું છે પોલીસ સ્ટેશન, એટલે પછી અમે હવે ગાંધીનગર જઈશું. બનાસકાંઠાના દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગી છે. માર્કેટના ઓપનિંગમાં હવન દરમિયાન આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. હાલ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે. આગમાં મંડપ અને ઇલેક્ટ્રોનિક જે સામાન હતો તે બળીને ખાક થઈ ગયો છે. આજે જ નવીન માર્કેટ યાર્ડમાં હવન અને ઓપનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ શોર્ટ સર્કિટના કારણે અહીં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આનંદ જયસ્વાલ. આનંદ, જે આગ લાગવા પામી હતી તે આગની હાલ શું પરિસ્થિતિ છે અને આગના કારણે કેટલું નુકસાન સામે આવ્યું છે? ચોક્કસ, બનાસકાંઠાના દિયોદરમાં આજે નવીન માર્કેટનું ઉદઘાટન હતું. ઉદઘાટન પ્રસંગે હવન અને ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ચાલુ કાર્યક્રમની અંદર આગ લાગતા મંડપ સહિત જે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ તમામ બળીને ખાક થઈ ગઈ હતી. જો કે આ ઘટના આગ લાગતા જે લોકો હતા, આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જે મંડપમાં બેઠા તમામ લોકોએ આજુબાજુમાંથી પાણી લાવી પાણીને મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધી જે ભીષણ આગ લાગી હતી તેની અંદર મંડપ સહિતની તમામ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બળી જતા લાખોનું નુકસાન થયું છે. જી આનંદ, આભાર આપનો આ મામલે માહિતી માટે.